ચંદી પડવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શહેરમાં મોટા પ્રમાણમાં ઘારી બનતી હોય છે ત્યારે હલકી ગુણવત્તાના માવાના વેચાણ થતી હોવાની ફરિયાદના આધારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓએ માવાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. બાદમાં રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભાગળ સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલા માવાના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. ભાગળ વિસ્તારમાં આવેલ શંકર માવા ભંડાર અને બંસરી માવા ભંડારના ત્યાં દરોડાની કાર્યવાહી કરાઈ. મહાનગરપાલિકાના કુલ 8 ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. ચંદી પડવાના તહેવાર નિમિત્તે ઘારીમાં વપરાતા હલકી કક્ષાના માવાને લઈ તપાસ હાથ ધરાઈ હતી. લોકોના આરોગ્ય સાથે ચીડા કરી હલકી કક્ષાયુક્ત ઘારીમાં ઉપયોગમાં લેવાતા માવાની ફરિયાદને લઈ તપાસ કરાઈ. આ તમામ સેમ્પલો પૃથ્થકરણ માટે લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ. 14 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ કસૂરવાર વિક્રેતાઓ સામે કાર્યવાહી થશે. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી કામગીરીને લઈ માવાના વિક્રેતાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો. આજે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં વહેલી સવારે પણ માવાના સેમ્પલ લેવાની કામગીરી કરેલ છે. અત્યારે પણ આ માવાના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ જ છે. દરેક ઝોનમાંથી માવાના સેમ્પલ લેવામાં આવેલ છે. અત્યારે ભાગળ વિસ્તારમાં બંસી માવા ભંડાર, શંકર માવા ભંડાર, કૃષ્ણા માવા ભંડાર વગેરે સંસ્થાઓમાંથી માવાના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. આ નમૂનાઓ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને એનો 14 દિવસ પછી જે પૃથ્થકરણ અહેવાલ આવશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.